આ વર્ષના બજેટમાં કચ્છ જિલ્લામાં ક્લસ્ટર પાર્કની જાહેરાત કરવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકારે તેના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે અને આજે આ ક્લસ્ટર પાર્કની કામગીરીની શરૂઆતના તબક્કામાં કેન્દ્રના અને રાજ્યના વિવિધ વિભાગોના અધિકારીઓ વચ્ચે બેઠકોનો દોર આજે ભુજ ખાતે યોજવામાં આવ્યો હતો. આજે ભુજ ખાતે આયોજિત એક બેઠકમાં કચ્છમાં કાર્યરત થનાર ક્લસ્ટર પાર્ક અંગે સવિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી, જેમાં વિવિધ તબક્કે કઈ રીતે આ ક્લસ્ટર કામ કરશે તેમજ ખાસ તો કચ્છ ખાતે મલ્ટીપલ હેન્ડીક્રાફ્ટ ક્લસ્ટર તૈયાર કરવાનું હોવાથી કચ્છની અલગ અલગ હેન્ડીક્રાફ્ટની ચીજ વસ્તુઓને અલગ અલગ તારવવામાં આવી છે અને તેના કારીગરોને રૂબરૂ બોલાવીને તેમની જરૂરિયાતો, વૈશ્વિક માર્કેટમાં તેની ડિમાન્ડ વગેરે બાબતો પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને આજે કચ્છના આવા કલાકારોને પણ અહીં બોલાવીને તેમની જરૂરિયાતો અને ઉત્પાદન બાબતે પણ ચર્ચા હાથ ધરીને આગામી સમયમાં કઈ રીતે તેની ઉત્પાદકતા વધારી શકાય તે અંગે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. ભારત સરકારને અભી બજેટ મે જુલાઈ મે જો બજેટ અનાઉન્સ હુઆ હૈ ઉસમે કચ્છ ક્ષેત્ર કે લિયે એક મેગા ક્લસ્ટર હેન્ડીક્રાફ્ટ કે લિયે અનાઉન્સ કિયા હૈ. તો યહાં એક હેન્ડીક્રાફ્ટ મેગા ક્લસ્ટર બનાયા જાયેગા. ઉસકે લિયે એક ઇસકી ખાસિયત યે હૈ કે યે ક્લસ્ટર મલ્ટી ક્રાફ્ટ ક્લસ્ટર હોગા. ઇસમે કઈ ક્રાફ્ટ્સ કો હમ લોગ ડિવેલપ કરને કી, ઉનકો વિકસિત કરને કી કોશિશ કરેંગે. ઇસ સંદર્ભ મે એક ઉચ્ચ સ્તરીય ટીમ ભારત સરકાર સે દિલ્હી સે આજ યહાં આઈ હૈ. હમ સબને જિલ્લા કે અધિકારીઓ કે સાથ ઓર રાજ્ય સરકાર કે અધિકારીઓ કે સાથ, કોર્પોરેશન કે MDS, ઇન્ડેક્સ સી, GLPC કે અધિકારીઓ કે સાથ વિસ્તાર સે યે ચર્ચા કી હૈ કે યહાં કિસ કિસ ક્રાફ્ટ કો હમે લેના ચાહીએ. ઉસમે અભી તક જો ક્રાફ્ટ હમને આઈડેન્ટિફાઈ કિયે હૈ વો હૈ ટેક્સટાઈલ કી પ્રિન્ટિંગ કે, બ્લોક પ્રિન્ટિંગ હૈ, અજરક પ્રિન્ટિંગ હૈ, ટાઈ એન્ડ ડાઈ, બાટિક. ઇસકે અલાવા 3-4 કિસ્મ કી કઢાઈ, એમ્બ્રોઇડરી કે ક્રાફ્ટ આઈડેન્ટિફાઈ કિયે ગયે હૈ. લેધર કે કા ક્ષેત્ર, મડ ક્રાફ્ટ ઓર ઇસ તરહ કે કોપર બેલ, લેકરવેર, યે કુછ ક્રાફ્ટ હમને આઈડેન્ટિફાઈ કિયે હૈ. इसके बाद हमारी चर्चा विस्तार से स्टेक होल्डर से भी हुई, जिसमें यहाँ के कारीगर शिल्पी थे और यहाँ के व्यापारी लोग थे, ट्रेडर्स थे, जो इस क्राफ्ट को, जो यहाँ के हैंडीक्राफ्ट्स को, प्रोडक्ट्स को बाहर बेचते हैं घरेलू बाजार में और अंतर्राष्ट्रीय बाजार में. तो इन सब से चर्चा करके हमने ये जानने की कोशिश की है कि इन क्राफ्ट की ज़रूरत क्या है, इनको विकसित करने के लिए हमें क्या क्या इंटरवेंशन करनी चाहिए, उनमें से क्या क्या इंटरवेंशन यहाँ ऑलरेडी एग्जिस्ट कर रहे हैं. जैसे आपको प्रिंटिंग के लिए फ्रेश वाटर चाहिए या एफ्लुएंट ट्रीटमेंट प्लांट चाहिए, तो कितने आर्टिजन्स उसमें लगे हुए हैं, कितने कारीगर उसमें लगे हुए हैं, उनको कितनी कैपेसिटी चाहिए एफ्लुएंट ट्रीटमेंट के लिए, कितनी ऑलरेडी यहाँ एग्जिस्ट कर रही है और भविष्य को ध्यान में रखते हुए, भविष्य के 5-10 सालों को ध्यान में रखते हुए हमें कितनी एडिशनल कैपेसिटी एफ्लुएंट ट्रीटमेंट के लिए और यहाँ क्रिएट करनी पड़ेगी. इसके अलावा NGO से भी हमारी वार्ता हुई और इसमें अब हमारा प्रयास ये रहेगा, इसके बाद हम क्षेत्र का विस्तृत भ्रमण करने वाले हैं पूरी टीम अगले आज और कल के दिन. कल भी हम अहमदाबाद में कुछ प्रोडक्ट्स देख कर आए और बाजार में और NGO से बात करके आए. अगले 2 दिन हम क्षेत्र का विस्तृत भ्रमण करेंगे, इन आर्टिजन्स को मौके पर जाकर मिलेंगे, मौके की स्थिति का जायज़ा लेकर हम ये एक अपनी रूपरेखा तैयार करेंगे कि हमें किस लाइन पे ये मेगा क्लस्टर चलाना चाहिए. भैया मेगा क्लस्टर तो आ गया, जब हमने आज इंटरवेंशन शुरू कर दिया, आपने देखा होगा कॉटेज के लोग आए हुए हैं, उन्होंने कुछ सोर्सेज भी आइडेंटिफाई कर लिए जहाँ से वो सामान खरीदेंगे. साथ ही हमने बताया कि कच्छ महोत्सव कॉटेज एम्पोरियम मनाएगा अक्टूबर में, तो उसमें भी मार्केटिंग की सुविधा, विपणन की सुविधा उपलब्ध कराई जा रही है. तो मेगा क्लस्टर की इंटरवेंशन तो शुरू हो गए और उसी का ये सब एक क्रम है.